અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય કરાયો છે. અમદાવાદ શહેરમાં ફોરેનની જેમ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલનું દશેરાના દિવસે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે. 12 ઓક્ટોબર દશેરાથી 14 જાન્યુઆરી સુધી ફેસ્ટિવલ યોજાશે. જ્યારે ફેસ્ટિવલ દરમિયાન બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વેપારીઓને સારો બિઝનેસ થવાની આશા છે. પૂર્વમાં નિકોલ અને પશ્ચિમમાં સીજી રોડ અને સિંધુ ભવન ખાતે ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલમાં વીકેન્ડ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. અમદાવાદના વેપારીઓને પ્રોત્સાહન મળે, અમદાવાદના જે કારીગરો છે ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન મળે, કલાકારોને વેગ મળે અને એ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે, એ રીતે વિદેશની અંદર જેમ દુબઈની અંદર, સિંગાપુરની અંદર, હોંગકોંગની અંદર, અન્ય દેશોની અંદર પણ શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે. તો આગામી 12 તારીખથી ઉત્તરાયણ સુધી લગભગ લાંબો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરી કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદની શોપિંગ ફેસ્ટિવલની ઉજવણી માટે તહેવારો દરમિયાન જ્યાં જ્યાં લોકો ખરીદી કરવા માટે જતા હોય છે, અમદાવાદનો સીજી રોડ હોય, નવરંગપુરિયા એરિયા હોય, સિંધુ ભવન એરિયા હોય, તદઉપરાંત નરોડા હોય, કાંકરિયા એરિયા હોય અને નિકોલ એરિયા, આમ અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર કે જ્યાં આગળ મોટે ભાગે લોકો શોપિંગ કરવા માટે જતા હોય છે તે જ જગ્યા ઉપર આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ત્યાં અનેક લોકોને અંદર જોડવાની અંદર આવશે અને જનરલી માન્ય 12 તારીખે લગભગ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ શોપિંગ ફેસ્ટિવલનું એ કરવામાં આવશે. તદઉપરાંત જે આપણા વિવિધ બજારો છે, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, ગુજરી બજાર છે, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર રોડ, આવા શોપિંગ મોલને આ બધાની અંદર મોટે ભાગે જોડવામાં આવશે.